વિદ્યાર્થી મિત્રો, હું તુષિત સર, સારસી સ્કૂલ રાતા વાપી માં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ પાંચ સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 7 પી વિભાગ તત્વોમાં એમસીક્યુ પાર્ટ 2 વિષયની વાત કરવાની છે. આપણે જે પાર્ટ 1 ની અંદર વાત કરી હતી તો પી વિભાગની અંદર આવનાર બધા જ સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 ની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે યાદ રાખવાની, તેના આધારના 11મા ક્વેશ્ચન અને 12મા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય તેના વિશેની ચર્ચા કરી હતી. દોસ્તો, હવે આપણે 15મો સમૂહ જે છે તેના વિશેના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો પહેલો પ્રશ્ન આપ્યો છે, નીચેના કયા તત્વોની પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે? ઓપ્શન છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને બિસ્મથ. આવું આપ્યું છે. તો દોસ્તો, પહેલા આપણે પાછી ઇલેક્ટ્રોન રચના સમજી લઈએ. તો 15મા સમૂહનું તત્વ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોબિયમ. તત્વોના નામ ફરીથી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોબિયમ એ તત્વોના નામ છે. પરમાણુ ક્રમાંક યાદ રાખવાનું તમને દોસ્તો શીખવાડ્યો કે આનો પરમાણુ ક્રમાંક 7 છે, એમાં 8 ઉમેરી દો તો એના થાય 15, 18 ઉમેરી દો તો 33, પાછા 18 ઉમેરી દો તો 49, પાછા 18 ઉમેરી દો 83 અને ફરી પાછા 32 ઉમેરો તો તમને મળશે કેટલા, સોરી અહીંયા 32 ઉમેરવાના એટલે તમને મળશે 83 ને 81, સોરી, અને 32 ઉમેર્યો તો અહીંયા મળશે તમને 113 બરાબર. ઇલેક્ટ્રોન રચના શું હતી? તો દોસ્તો, અહીંયા હિલિયમ 2s2 2p3, અહીંયા આપી નિયોન 3s2 3p3, અહીંયા આપી આર્ગોન 3d10 4s2 4p3, અહીંયા આપી આર્ગોન પછી ક્રિપ્ટોન 4d10 5s2 5p3, પછી હતી દોસ્તો ઝેનોન 4f14 5d10 6s2 6p3, અને છેલ્લે હતી રેડોન 5f14 6d10 7s2 7p3. દોસ્તો, આ તેઓની શું હતી ઇલેક્ટ્રોન રચના, અને આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો આપણે કહી શકીશું દોસ્તો NS2 NP3. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ ઇલેક્ટ્રોન રચનાના આધારિત છે. દોસ્તો, કીધું છે કે કયા તત્વોની પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે સ્થાયી. અચ્છા, એવું પણ પૂછ્યું કે નીચેનામાંથી કયું તત્વ પ્લસ 5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન આપતું નથી? આ જ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાય તો જવાબ તમારો આપવાની રીતે એક જ હોવી જોઈએ. તો દોસ્તો, આપણે જોઈએ છીએ તે પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, આ મસ્કોબિયમ એ દોસ્તો કૃત્રિમ રીતે શોધેલું, પ્રયોગશાળામાં શોધેલું રેડિયો એક્ટિવ તત્વ છે, કિરણોત્સર્ગી તત્વ છે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ વિશેની વાત કરીએ દોસ્તો, તો બિસ્મથની અંદર અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચનામાં ઓબ્ઝર્વ કરીએ છીએ કે 4F અને 5D કક્ષકો છે. બિસ્મથનો પરમાણુ ક્રમાંક વધારે એટલે આપણે એને ભારે તત્વ કહીએ છીએ, અને તેમાં 4F અને 5D કક્ષકોની હાજરીને કારણે તેમાં નિર્બળ સ્ક્રીનિંગ અસર જોવા મળે છે, અને આ નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે આ 6X કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોન તેના ન્યુક્લિયસ તરફ વધુ પ્રબળતાથી આકર્ષાય. યાદ રાખજો, માટે હવે બાહ્યતમ કક્ષકમાં ફક્ત તમારી પાસે 3 જ ઇલેક્ટ્રોન રહ્યા તો આપણો જવાબ આવશે બિસ્મથ. એક એવું તત્વ છે કે જેની પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. તમને ઓપ્શન આપે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, આ બધા જ પ્લસ 3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન બનાવશે, પણ બિસ્મથ એ વ્યક્તિગત આપણી પાસે એવું તત્વ છે કે જેની અંદર ફક્ત આપણે નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે 6x કક્ષક મળેલા 2 ઇલેક્ટ્રોન તેના ન્યુક્લિયસ તરફ પ્રબળતાથી આકર્ષાય છે, માટે એ સરળતાથી દૂર થતા નથી. આ 3 જ ઇલેક્ટ્રોન દૂર થાય છે માટે આપણે દોસ્તો કહી શકીશું શું બિસ્મથની અંદર પ્લસ 3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. અને આવું થવાનું કારણ બીજા શબ્દોમાં કહીએ
તેને કહેવામાં છે નિષ્ક્રિય યુગ્મ અસર અથવા ઇલેક્ટ્રોન યુગ્મ અસર. આ 6x માં બે ઇલેક્ટ્રોન રહેલા છે તે દૂર થતા નથી, આ અસરને દોસ્તો કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન યુગ્મ અસર. તો ઇલેક્ટ્રોન યુગ્મ અસર દોસ્તો ભારે તત્વોમાં જોવા મળે, એટલે પરમાણુ ક્રમાંક વધવાની સાથે તેઓની ઊંચી ઓક્સિડેશન અવસ્થા મેક્સિમમ આપણે ઓળખી શકીએ કે આ સમૂહના તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા એટલે કોઈ સૌથી વધારે સ્થાયી હોય, અને જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ +5 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય છે વધારો થાય છે. આ થવાનું મુખ્ય કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે ચોક્કસપણે કહી શકીએ ઇલેક્ટ્રોન યુગ્મ અસર અથવા નિષ્ક્રિય યુગ્મ અસર આના માટે જવાબદાર કોણ છે? તો 4F અને 5Dમાં જોવા મળતી નિર્બળ સ્ક્રીનિંગ અસર બરાબર, જેને કારણે 6x રહેલા બે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખૂબ જ પ્રબળતાથી આકર્ષાય છે. આથી કહી શકીશું કે બિસ્મથની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી જોવા મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે દોસ્તો, ઇલેક્ટ્રોન રચના ઉપરનો તમને બીજો પ્રશ્ન પણ તમને પૂછાય કે દોસ્તો આ સમૂહના કયા તત્વો ફક્ત ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. પ્રશ્ન વધી કાઢીએ કે નીચેનામાંથી કયા તત્વો +3 ની જગ્યાએ એવું આપે છે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. કયા તત્વો -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે? બરાબર, તો શરૂઆતના જે તત્વો છે હાઇડ્રોજન અને ફોસ્ફરસ આ બંને -3 -2 અને -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો દર્શાવે છે, જ્યારે આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ એ +3 અને +5 જેમાં બિસ્મથમાં +5 ના આવે. આપણે એવું કહીશું કે આર્સેનિક અને એન્ટીમની બંનેમાં +3 અને +5 બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, જ્યારે બિસ્મથમાં ફક્ત +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. બરાબર દોસ્તો, બિસ્મથમાં +3 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન કયા? તો Bi2O3 બરાબર. ઓકે, તો બિસ્મથમાં +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો શું છે દોસ્તો? સ્થાયી ઓક્સાઇડ છે. ઘણા લોકો આવું પણ લખી શકે BiCl3 બરાબર. તો બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા વાળો તત્વ કેવો છે? સ્થાયી. યાદ રાખજો દોસ્તો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે, આર્સેનિક એન્ટીમની ફક્ત ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. આ લોકો આ ત્રણે ત્રણ ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી, તેવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોણ ફક્ત ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે? ધન ઓક્સિડેશન અવસ્થા કોની જોવા મળે? આર્સેનિક અને બિસ્મથની ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. એ લોકો ઋણ બનાવતા નથી. યાદ રાખજો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ પણ ધન ઓક્સિડેશન અવસ્થા આપે છે, માટે અહીંયા ઓપ્શન અહીંયા આપું ઈ ઓપ્શન બધા જ. તો ધન ઓક્સિડેશન અવસ્થા સમૂહના બધા જ તત્વો આપે છે, ઋણ ઓક્સિડેશન અવસ્થા ફક્ત નાઇટ્રોજન અને ફોસ્ફરસ, જ્યારે આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આ જે ત્રણે ત્રણ છે એ દોસ્તો શું આપે છે? ફક્ત ધન ઓક્સિડેશન અવસ્થા. અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે +3 +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે અને +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય છે દોસ્તો? વધારો થાય છે. ઇઝ ધેટ ક્લિયર દોસ્તો? તો તમને ઇલેક્ટ્રોન રચના વખતે આ પ્રશ્ન છે, થોડા બીજા પ્રશ્નોની પણ દોસ્તો સાથે ચર્ચા કરી લઈએ કે તમને એમ પૂછે કે આમાં અધાતુ કોણ છે? તો દોસ્તો અધાતુ તરીકે કોણ વર્તે છે? તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ, અને બિસ્મથ જે છે એ પ્યોર ધાતુ છે. જ્યારે મસ્કોબિયમને આપણે કહીશું RAM, રામ છે, રામ. રામ એટલે શું? રેડિયો એક્ટિવ મેટલ ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહેવાય કિરણોત્સર્ગી તત્વ, પણ કૃત્રિમ રીતે શોધેલું માનવ સર્જિત શોધેલું તત્વ છે. ઇઝ ધેટ ક્લિયર? તો અધાતુ અર્ધધાતુ અને ધાતુ વિશેની વાત થાય તો તમે આ રીતે જવાબ આપી શકો. તમને એવું છે કે નીચેનામાંથી ગલનબિંદુ વિશેની વાત કરીએ તો ગલનબિંદુનો ક્રમ કયો જોવા મળે? યાદ રાખજો દોસ્તો, ગલનબિંદુનો ક્રમ, તો ગલનબિંદુના ક્રમની અંદર આપણે જોઈ શકીશું નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસ કે આર્સેનિકમાં શું થાય છે? વધારો થાય છે. નાઇટ્રોજનથી ફોસ્ફરસ વધ્યું, ફોસ્ફરસ કે આર્સેનિક વધ્યું,
પણ ત્યાર પછી શું થાય છે, બિસ્મથ અને ત્યાર પછી ગેલિયમની અંદર સોરી એન્ટીમની અને ત્યાર પછી દોસ્તો શું જોવા મળે છે, બિસ્મથ. તો આ રીતે તમને ગલનબિંદુઓનો ક્રમ જોવા મળે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આપણે કહી શકીશું કે નાઇટ્રોજનથી ફોસ્ફરસથી આર્સેનિક સુધીમાં વધારો જોવા મળે છે, જ્યારે એન્ટીમનીથી બિસ્મથમાં ઘટાડો જોવા મળે છે. શેમાં દોસ્તો? ગલનબિંદુમાં. એનું થવાનું કારણ પણ નિષ્ક્રિય રૂપમાં અસર અથવા ઇલેક્ટ્રોન યુગમાં અસર છે. તો તમને પૂછી શકે ગલનબિંદુના આધારમાં પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન સત્ય છે, બરાબર? તો વિધાન સત્યમાં એવું કે ભાઈ નાઇટ્રોજનથી આર્સેનિક વધે, એન્ટીમનીથી બિસ્મથ શું થાય, ઘટે, અથવા એવું આપણે નાઇટ્રોજનથી બિસ્મથ વધે. તમારે વિચારીને જવાબ લખવાનો. ગલનબિંદુ શબ્દ પૂછાય તો નાઇટ્રોજનથી આર્સેનિક વધે, એન્ટીમનીથી બિસ્મથ ઘટે. જ્યારે ઉત્કલન બિંદુ એવો શબ્દ વાપરે દોસ્તો, ત્યારે તમારો શબ્દ શું આવે? તો નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિક એન્ટીમની, એન્ટીમનીથી બિસ્મથ. ઉત્કલન બિંદુમાં તમને દોસ્તો ક્રમશઃ વધારે જોવા મળે છે. ગલનબિંદુની અંદર શું જોવા મળે છે દોસ્તો? નિષ્ક્રિય રૂપમાં અસર, જ્યારે ઉત્કલન બિંદુની અંદર એ અસર જોવા મળતી નથી. તો આવો ક્વેશ્ચન પણ તમને આ લોકો પૂછતા હોય છે દોસ્તો, બરાબર? અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તેની પિરિયોડિક પ્રોપર્ટી, આવર્તનીય ગુણધર્મો વિશેના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે, બરાબર? અને તેના રાસાયણિક ગુણધર્મોની પણ સાથે સાથે ચર્ચા કરી રહ્યા છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે કોણ પરમાણુ ત્રિજ્યા વધારે, કોણ પરમાણુ ત્રિજ્યા વધારે એવું પૂછે. તો નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી એન્ટીમની, એન્ટીમનીથી બિસ્મથ. જોવા જઈએ તો પરમાણુ ત્રિજ્યા કોની વધારે, આવો પ્રશ્ન પૂછે તો તમે જવાબ શું લખો દોસ્તો? તો પરમાણુ ત્રિજ્યા નાઇટ્રોજનથી ફોસ્ફરસ, ફોસ્ફરસથી આર્સેનિક, આર્સેનિકથી એન્ટીમની, એન્ટીમનીથી બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો જો શરૂઆતમાં એકદમ ઝડપથી વધશે, અને આર્સેનિકથી બિસ્મથમાં થોડી થોડી વધશે. કેમ કે અહીંયાથી તમારી ભારે કક્ષકો આવવાની શરૂ થઈ જાય છે, અને આ ભારે કક્ષકો દોસ્તો આવવાની શરૂ થઈ જાય છે. માટે આપણે કહી શકીશું શું દોસ્તો, કે પરમાણુ ત્રિજ્યામાં આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં થોડોક જ ફેરફાર જોવા મળે છે, બહુ ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. આથી આપણે કહી શકીશું કે નાઇટ્રોજનનું પરમાણુનું કદ નાનું, જ્યારે બિસ્મથનું પરમાણુનું કદ કેવું છે દોસ્તો, મોટું છે. અને આ એક શબ્દ સ્લોગન યાદ રાખવાનો દોસ્તો, પરમાણુ ત્રિજ્યા ચલે છે એકના છેદમાં આયનીકરણ શક્તિ, ચલે છે એકના છેદમાં વિદ્યુત ઋણતા, ચલે છે એકના છેદમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ સ્લોગન યાદ રાખવાનો, એનો મતલબ શું કે જેની પરમાણુ ત્રિજ્યા વધારે હોય તેની આયનીકરણ શક્તિ અથવા આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, તેની વિદ્યુત ઋણતા પણ ઓછી હોય, અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઓછી હોય. આ દરેક શબ્દથી દોસ્તો તમે પરિચિત હોવા જોઈએ. આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ શક્તિ એટલે શું? તો દોસ્તો ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવવા માટે, ઇલેક્ટ્રોન દૂર કરીને ધન આયન બનાવવા માટે જે આપણે શક્તિ આપવી પડે છે એને કહીએ છીએ આયનીકરણ શક્તિ અથવા આયનીકરણ એન્થાલ્પી, બરાબર? તો દોસ્તો જેનું કદ મોટું હોય તેમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય, માટે આપણે કહી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી ઓછી કોને દોસ્તો? તો જેનું કદ વધારે બિસ્મથની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, જ્યારે નાઇટ્રોજનની વધારે. એ રીતે પૂછે કે વિદ્યુત ઋણતા એટલે શું? તો ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષણનો ગુણધર્મ, જેને આપણે વિદ્યુત ઋણતા કહીએ સરળ ભાષામાં, તો જેનું કદ નાનું હોય તેને વિદ્યુત ઋણતા વધારે હોય. તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ, તેની પરમાણુ ત્રિજ્યા ઓછી હોય, અને પરમાણુ ક્રમાંક વધવા સાથે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે, માટે વિદ્યુત ઋણતામાં તમને શું જોવા મળે છે દોસ્તો? ઘટાડો જોવા મળે છે. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે, જ્યારે બિસ્મથ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે. આથી જ આપણે આગળ કયો પ્રશ્ન જોયો, એમાં જોયું હતું કે બિસ્મથ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે નાઇટ્રોજનમાં ઋણ અને ધન બંને ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા શું હતી? કે વાયુ તટસ્થ એક મોલ પરમાણુની અંદર
एक मोल इलेक्ट्रॉन दाखल करवामां आवे त्यारे उत्पन्न थती ऊर्जाने आपणे शुं कहेवाय छे इलेक्ट्रॉन प्राप्ति एन्थाल्पी। आ प्रक्रिया मोटा भागे उष्माक्षेपक होय छे पण फक्त आल्कली धातुना केसनी अंदर ते उष्मा शोषक प्रक्रिया छे, बाकी बधानी अंदर ज जो इलेक्ट्रॉन दाखल करो तो उष्मा उत्पन्न थाय। ज्यारे आल्कली धातुनी अंदर आल्कलाइन अर्ध धातुनी अंदर ते शुं होय छे ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે, એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોનને આપણે તેની આગળની કક્ષકમાં ઉમેરીએ છીએ, કારણ કે આલ્કલાઇન અર્ધ ધાતુનું ઇલેક્ટ્રોન રચના શું છે NH2, એસની અંદર બંને ઇલેક્ટ્રોન જોડીમાં છે, હવે તમારે દાખલ કરો તેની આગળની કક્ષકમાં લઈ જવું પડે અને આગળની કક્ષકમાં લઈ જવા માટે આગળની કક્ષકની ઉર્જા વધારે હોય તો એમાં આપણે ઉર્જા આપવી પડે, તો ફક્ત આલ્કલાઇન અર્ધ ધાતુના કેસની અંદર જ આપણે રોકી શકીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે છે, બાકી બધાની અંદર જ તમને ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોવા મળે। દોસ્તો ખ્યાલ આવ્યો? તો આ દોસ્તો એના આવર્તનીય ગુણધર્મો ઉપરથી પ્રશ્નો હતા। હવે તમને એમ છે કે કોની ઘનતા વધારે? દોસ્તો આપણે સૂત્ર જાણીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે આપણે કહી શકીએ ઘનતા ચલે છે દળ, દળના સપ્રમાણમાં હોય છે, કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો દોસ્તો પરમાણુ પ્રમાણ વધવાની સાથે પરમાણુ ભારનો વધારો થાય છે, પરમાણુ પ્રમાણ વધવાની સાથે શું પરમાણુ ભારમાં વધારો થાય છે, અને આ પરમાણુ ભાર વધે છે માટે શું કહેવાય, આ પરમાણુ ભાર અહીં વધે છે માટે શું કહેવાય, બોલો દોસ્તો। તો પરમાણુ ભાર વધે તો ઘનતામાં પણ શું થાય દોસ્તો, વધારો થાય, અને નાઇટ્રોજન થી ફોસ્ફરસ આર્સેનિક એન્ટિમોની મિશ્રણ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઘનતામાં શું થાય છે દોસ્તો, વધારો થાય છે। ત્યાર પછી દોસ્તો તમને કઈ ઓક્સિડેશન અવસ્થાના આધારના ક્વેશ્ચન પણ પૂછતા હોય છે, તો ઓક્સિડેશન અવસ્થામાં પૂછે કે ભાઈ નીચે આવેલ ફોર્મમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કઈ છે। સપોઝ તમને આવો ઓપ્શન આપ્યું છે, તમારા દરેકની ઓક્સિડેશન અવસ્થા ઘનતા આવડવી જોઈએ, તમને હું ચાર ઓપ્શન આપું છું, એમ પૂછે કે ભાઈ નાઇટ્રોજન પરમાણુ જે છે તેની ઓક્સિડેશન અવસ્થા શું થાય, બોલો। તો અહીંયા તો તમને ખ્યાલ આવી જશે મુક્ત અવસ્થાની અંદર અણુ હોય એને ઝીરો આપે, પણ એને થ્રી મારી દઈએ N+3H=0, હાઇડ્રોજનને તમારો ઓક્સિડેશન આ લેવાનો પ્લસ વન, ત્રણને આ બાજુ લઈ જાઓ તો શું થાય N=-3, ઇઝ ઇટ ક્લિયર? અહીંયા તમારી પાસે અણુનું નામ છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનનું શું થાય, તો 2 નાઇટ્રોજન + 4 હાઇડ્રોજન = 0, આ હાઇડ્રોજન ઓક્સિડેશન આ તમને દોસ્તો ખબર છે પ્લસ વન લેવાનું, ચારને આ બાજુ લઈ જાઓ 2N = -4, માટે N = શું થાય દોસ્તો, -2 થાય, ઇઝ ઇટ ક્લિયર? હવે શું થશે દોસ્તો, અહીંયા N+3H + 1 = 0, હાઇડ્રોજનનો 1 લેવાનો, ઓક્સિજનના -2 લેવાનો, તો જવાબ શું આવશે, ધેરફોર N = -1। તો દોસ્તો એવું આ ચાર ઓપ્શન તમને આપેલા એટલે એવું પૂછે કે ડિટેલમાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજન ઓક્સિડેશન -3 છે, તો તમારો જવાબ શું આવશે, એમોનિયા, પૂછે -2 છે તો હાઇડ્રોજન, આનું નામ છે હાઇડ્રોક્સિલ એમાઇન, -1 આવે, અને N2 જે છે દોસ્તો એમાં ઓક્સિડેશન શું આવે દોસ્તો, 0। એ જ રીતે દોસ્તો તમને બીજા એક્ઝામ્પલ આપું, આવું છે N2O બરાબર, પછી આપ્યું છે NO, પછી આપ્યું N2O3, પછી આપ્યું છે N2O4, અને પછી આપ્યું છે N2O5, તો આમાં શું થશે 2N + 1O = 0, therefore 2N + 1 × -2 = 0, therefore 2N = +2, તો N ની જવાબ આવશે +1, તો N2O જેને આપણે દોસ્તો હાસ્યવાયુ પર કહીએ છીએ લાફિંગ ગેસ બરાબર, તેની અંદર નાઇટ્રોજન ઓક્સિડેશન કેટલો આવશે દોસ્તો, બોલો +1। એ રીતે તમને પૂછે NO માં કેટલો, તો N+O = 0, O નો તમારો -2 લેવાનો, -2 બની જાય તો શું થાય N = +2, આ N2O3 છે તો 2N + 3O = 0, ઓક્સિજન અહીંયા -2 થઈ જાય,
N2O4 માં શું થાય તો 2N+4/0 અનો -2 થઈ જાય ધેરફોર 2N બરાબર તમારો થશે શું H અહીંયા જવાબ આવશે તમારો +4 આમાં +4 આવે અને N2O5 માં ઓક્સિડેશન આ આ રીતે તમે ગણતરી કરશો તો દોસ્તો શું આવશે +5 તો દોસ્તો આ જે ગણતરી તમને હું સમજાવું છું જે પ્રશ્ન બોલ કર્યો છું આ ગણતરીમાં એમસીક્યુ પૂછી શકે કે કોણ ઓક્સિડેશન આ શું છે બની ગયું એમસીક્યુ તો 9-10 એમસીક્યુ એક સાથે બની શકે ઓકે દોસ્તો તો હવે આપણે તેની રાસાયણિક પ્રક્રિયાઓના આધારના એમસીક્યુ જોવાનો પ્રયત્ન કરીશું દોસ્તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો હાઇડ્રેટ વધુ સ્થાયી છે ઓપ્શન આપણે NH3 PH3 ASH3 SBH3 અને BIH3 પાંચ ઓપ્શન આપ્યા દોસ્તો પાંચ એટલા આપ્યા છે કે આપણે આખા ટોપિકને સમજી શકીએ તમને ઓપ્શન તો ચાર જ આપેલા છે અત્યારે પાંચ એટલા આપ્યા છે કે આખા ટોપિકને સમજવા માટે તો દોસ્તો હાઇડ્રેટની વાત કરીએ તો 15મો સમૂહ જે છે એ MH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે 15મો સમૂહનો તત્વ છે એ કયા પ્રકારના હાઇડ્રેટ બનાવે છે દોસ્તો MH3 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે અને MH3 પ્રકારના હાઇડ્રેટમાં આ જે નાઇટ્રોજન જે છે એની અંદર ડી કક્ષકની ગેરહાજરી હોય છે અને આ અમોનિયા જે છે તે દોસ્તો શું કરે છે કે પોતાના બીજા અન્ય પરમાણુ સાથે આંતરઅણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે અને આંતરઅણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલું હોય છે માટે શું કહેવાય હાઇડ્રોજન બંધ ફક્ત તમને એમોનિયામાં જોવા મળે છે જ્યારે PH3 ASH3 SBH3 કે BIH3 ની અંદર આવા હાઇડ્રોજન બંધ જોવા મળતા નથી માટે તમને પૂછે વધુ સ્થાયી હાઇડ્રેટ કયો તો એમોનિયા બરાબર તમને ઓછો સ્થાયી હાઇડ્રેટ વધુ સ્થાયી કે ઓછો સ્થાયી પૂછ્યો હોય તો BIH3 જવાબ આવે હવે દોસ્તો તમને ખાસ કરીને નીટ JEE માં અહીંયાથી પ્રશ્ન પૂછાય કે હાઇડ્રેટની સ્થાયીતાનો ઉતરતો ક્રમ દોસ્તો ઉતરતો ક્રમ એટલે શું તો મોટેથી નાનું અને ચડતો ક્રમ એટલે નાનેથી મોટું તો સૌથી વધારે સ્થાયી કોણ છે તો આપણે લખી શકીએ એમોનિયા પછી બીજા નંબર પર આવશે PH3 પછી આવશે ASH3 પછી આવશે SBH3 અને પછી આવશે BIH3 આ ખાસ યાદ રાખજો દોસ્તો ઉતરતો ક્રમ અહીંયા તમને પૂછે ચડતો ક્રમ કયો તો ચડતો ક્રમ પૂછે તો ઊંધું કરી નાખવાનું શું દોસ્તો BIH3 SBH3 ASH3 PH3 NH3 ખ્યાલ આવે છે દોસ્તો તો આ ઉતરતો ક્રમ અને બીજો કયો ક્રમ થયો દોસ્તો ચડતો ક્રમ બરાબર હવે તમને ઉતરતો ક્રમ ને ચડતો ક્રમ કોના વિશે પૂછ્યો સ્થાયીતા વિશે એ જ રીતે તમને બેઝિકતાની વાત કરી તો બેઝિકતાની અંદર શું દોસ્તો તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે તેઓની બેઝિકતામાં ઘટાડો જોવા મળે છે તો જે ક્રમ તમારો સ્થાયીતાનો છે તે જ ક્રમ તમારો બેઝિકતાનો આવે આપણે કહી શકીએ કે અમોનિયા સૌથી વધારે બેઝિક જ્યારે PIH3 ઓછો બેઝિક એટલે વધુ એસિડિક ઓછો બેઝિક એટલે કેવો કહેવાય દોસ્તો વધુ એસિડિક તો એનો પણ તમને ચડતો અને ઉતરતો ક્રમ પૂછ્યો હોય તો દોસ્તો શું પૂછાય તમને આ રીતે તમારે યાદ રાખવું સેવન પ્રશ્ન ચડતો ક્રમ સ્થાયીતાના આધારે પૂછે તો પણ આ જવાબ અને બેઝિકતાના આધારે પૂછે તો પણ તમારો જવાબ શું આવે આ માર્ક્સ પણ દોસ્તો આ ક્વેશ્ચનની અંદર તમને બીજો ક્વેશ્ચન પણ પૂછતા હોય છે અને પ્રશ્ન શું પૂછતા હોય છે સ્થાયીતાની જગ્યાએ તમને પૂછે રિડક્શન કરતાનો ક્રમ દોસ્તો પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ સ્થાયીતા ઘટે છે એટલે હાઇડ્રોજન દૂર કરવાના ગુણધર્મોમાં વધારો થાય જેની વધારે સ્થાયીતા ઝડપથી હાઇડ્રોજન દૂર ના કરે પણ જેની સ્થાયીતા ઓછી હાઇડ્રોજન ઝડપથી દૂર કરે તો આપણે સ્પષ્ટપણે કહી શકીશું
રિડક્શન કરતા ના ગુણધર્મોમાં શું થશે તો BiH3 નો સૌથી વધારે હશે. પછી કોણ આવશે દોસ્તો? SbH3. પછી કોણ આવશે દોસ્તો? AsH3. પછી કોણ આવશે દોસ્તો? PH3. પછી કોણ આવશે દોસ્તો? એમોનિયા. તો આ કયો ક્રમ છે રિડક્શન કરતાનો? મોટેથી નાનો, એટલે આ તમારો ઉતરતો ક્રમ. હવે આ વસ્તુમાં તમને પૂછે ચડતો ક્રમ, તો ચડતા ક્રમ ની અંદર જવાબ શું આવશે? તમે ઉલટાઈ કાઢો તો શું થાય? NH3 ગ્રેટર ધેન PH3, ગ્રેટર ધેન AsH3, ગ્રેટર ધેન SpH3, ગ્રેટર ધેન BiH3. યાદ રાખજો દોસ્તો, ચડતો ક્રમ અને ઉતરતા ક્રમ માં આ પાંચે પાંચ વસ્તુ લખેલી હશે. હા, યાદ રાખજો, ચડતો ક્રમ હોય કે ઉતરતો ક્રમ હોય, તમને ઓપ્શન પાંચે પાંચ ના આપેલા હોય. હવે આ પ્રશ્ન ત્રણ સ્વરૂપમાં પૂછાઈ શકે, સ્થાયીતા ના આધારે પૂછાઈ શકે, બેઝિકતા ના આધારે પૂછાઈ શકે, અને રિડક્શન કરતા તરીકેના ગુણધર્મો ના આધારે પૂછાઈ શકે. ત્રણ ઉતરતા ક્રમ પૂછાઈ શકે અને ત્રણ ચડતા ક્રમ પૂછાઈ શકે. તો દોસ્તો, આ ચડતો ક્રમ અને ઉતરતા ક્રમ વિશેની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે તેના ઓક્સાઇડ માંથી, સમૂહ અંદરના ઓક્સાઇડ માંથી ક્વેશ્ચન છે કે નીચેના માંથી ઓક્સાઇડ ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. N2O3 એક આણ્વીય એસિડિક, P4O6 એક આણ્વીય એસિડિક, As4O6 દ્વિ આણ્વીય એસિડિક અને Sb4O6 દ્વિ આણ્વીય એસિડિક. તો દોસ્તો, આવું યાદ રાખવાનું તમારે, અધાતુ એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે અને તેમના ઓક્સાઇડ કેવા હોય દોસ્તો? એસિડિક હોય. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે અને તેમના ઓક્સાઇડ એસિડિક છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે, તેમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી એટલે શું દોસ્તો? એસિડ હોય તો પોતે બેઝ બની જાય, બેઝ હોય પોતે શું થઈ જાય? એસિડિક. અને બિસ્મત જે છે એ ધાતુ છે અને તેમના ઓક્સાઇડ કેવા છે દોસ્તો? બેઝિક છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે N2O3 એ એક આણ્વીય અને એસિડિક, ઓકે. પણ આ P4O6 તમે દોસ્તો લખેલું છે ના, એક્ચ્યુઅલમાં લખાય છે P2O3 ટુ ટાઈમ્સ, અને નીચે બે વખત તમે લખો એટલે આ થઈ ગયું દ્વિ આણ્વીય. તો દોસ્તો, અહીંયા એક આણ્વીયની જગ્યાએ જો દ્વિ આણ્વીય હોય તો આ જવાબ પણ સાચો હોય. એસિડિક તો છે જ, કેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. માટે N2O3 એ એક આણ્વીય એસિડિક, આ વાત સાચી. પણ P4O6 એ એક આણ્વીય અને એસિડિકમાં એસિડિક સાચું છે અને એક આણ્વીય ખોટું છે, એટલે કે દ્વિ આણ્વીય આવે. આ As4O6 છે તો આપણે એવું લખી શકીએ As2O3 3 times, બરાબર? તો સોરી 2 times, તો આ પણ થઈ ગયું તમારો દ્વિ આણ્વીય. પણ એસિડિક ના હોય, શું હોય દોસ્તો? ઉભય ગુણધર્મી. માટે બંને વાત ખોટી છે. અને એસબી તમે લખી શકે Sb2O3 કેટલી વાર? 2 times. તો એ દ્વિ આણ્વીય તો છે એ વાત સાચી, પણ એસિડિક નથી, તેવું છે દોસ્તો ઉભય ગુણધર્મી છે. તો યોગ્ય વિકલ્પ કયો આવે દોસ્તો? N2O3 એ કેવો છે દોસ્તો? દ્વિ આણ્વીય, એક આણ્વીય અને એસિડિક છે. હવે દોસ્તો, ઓક્સાઇડ ની વાત કરીએ તો દોસ્તો એના બીજા ઓક્સાઇડ જે N2O5 છે, P4O10 છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ ફક્ત +5 ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ આપે છે, જ્યારે આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ના +5 ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ જોવા મળતા નથી. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ ના કયા દોસ્તો? +5 ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ જોવા મળતા નથી. સમજણ પડી દોસ્તો? યાદ રાખજો, એમાં N2O5 એક આણ્વીય, જ્યારે આ કેવો છે દોસ્તો? તો P2O5 2 times. તો નાઇટ્રોજન નો ઓક્સાઇડ એસિડિક તો ખરો, પણ તે એક આણ્વીય છે,
જ્યારે ફોસ્ફરસ નો ઓક્સાઇડ એસિડિક છે પણ દ્વિઆણ્વીય છે. જ્યારે આર્સેનિક એન્ટીમોની ને બિસ્મથ પ્લસ કોઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ આપતા નથી. સમજણ પડી? તો દોસ્તો ઓક્સાઇડ પરનો ક્વેશ્ચન પૂછાય. અને બીજી એક વાર કે ઓક્સાઇડમાં જેની ઓક્સિડેશન અવસ્થા વધારે તે વધુ એસિડિક હોય. નાઇટ્રોજન આપણે N2O3 ને N2O5 માં છે વધારે એસિડિક કોણ, તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે N2O5 વધુ એસિડિક કેમ, કે તેનો ઓક્સિડેશન આ કેવો છે દોસ્તો, વધારે છે. તો ઓક્સાઇડ માટે આ રીતે ક્વેશ્ચન આન્સર તમને પૂછાય. આ યાદ રાખવાનું, નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ કેવા હોય છે એસિડિક. આર્સેનિક અને એન્ટીમોની ઉભય ગુણધર્મ ને બિસ્મથ ધાતુ છે માટે તેના ઓક્સાઇડ કેવા હોય દોસ્તો, બેઝિક હોય છે. અને હવે છેલ્લા ટોપિકની વાત કરીશું હેલાઇડ વિશે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના માંથી કયો હેલાઇડ શક્ય નથી? NCl3, NCl5, PCl3, PCl5. તો દોસ્તો યાદ રાખો કે 15માં સમૂહ તત્વ NH3 પ્રકારના ટ્રાયહેલાઇડ બનાવે અને NH5 પ્રકારના પેન્ટાહેલાઇડ બનાવે. NH3 પ્રકારના ટ્રાયહેલાઇડ અને MX5 પ્રકારના શું બનાવે છે દોસ્તો, પેન્ટાહેલાઇડ બનાવે છે. કોણ? 15માં સમૂહ તત્વો કયા હેલાઇડ? MX3 પ્રકારના ટ્રાયહેલાઇડ અને MX5 પ્રકારના પેન્ટાહેલાઇડ બનાવે છે. કોણ? 15માં સમૂહ તત્વો. એટલે N એટલે શું દોસ્તો? તો અહીંયા આપણે મૂકી શકીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અહીંયા પણ આપણે મૂકી શકીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એમાં દોસ્તો આ નાઇટ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s2 2p3. અને આ 2 જે છે એ તેના મુખ્ય ક્વોન્ટમ માપની વાત કરે છે. અને મુખ્ય ક્વોન્ટમ માપ જેનો 2 હોય તેમાં d કક્ષકનો અભાવ હોય છે. જેનો મુખ્ય ક્વોન્ટમ માપ 2 હોય તેમાં d કક્ષક હોતી નથી અને ડી કક્ષક હોતી નથી માટે તેમાં પી પાઈ ડી પાઈ બંધ શક્ય નથી. પી પાઈ ડી પાઈ બંધ શક્ય નથી, ફક્ત પી પાઈ બંધ બને. પી પાઈ ડી પાઈ મતલબ પી કક્ષક, પી કક્ષક સાથે જોડાય પણ પી ડી સાથે જોડાઈ શકે નહીં. જ્યારે બાકી બધામાં ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં પી પાઈ ડી પાઈ બંધ શક્ય બને છે. માટે આપણે કહી શકીશું કે નાઇટ્રોજનનો પેન્ટાહેલાઇડ શક્ય નથી માટે NCl5 શક્ય નથી. બીજું, નાઇટ્રોજનમાં ડી કક્ષકની અભાવ છે માટે NCl3 શક્ય છે પણ તે ઓછો સ્થાયી છે. NCl3 શક્ય છે પણ તે કેવો છે દોસ્તો, ઓછો સ્થાયી છે. PCl3 અને PCl5 બંને સ્થાયી છે પણ PCl3 કરતા PCl5 માટે ફોસ્ફરસ એ વધુ સહસંયોજક છે. PCl3 PCl5 કરતા ઓછો સહસંયોજક છે, તેમાં ત્રણ જ બંધ છે. NCl3 સૌથી ઓછો સ્થાયી છે કારણ કે તેમાં MX3 પ્રકારના હેલાઇડ નાઇટ્રોજન બનાવશે, બરાબર. અને NCl5 શક્ય નથી, કેમ? નાઇટ્રોજનની અંદર ડી કક્ષકનો શું છે દોસ્તો, અભાવ. તો દોસ્તો આ વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આપણે આવર્તનીય ગુણધર્મ અને તેના આધારે જે પ્રશ્ન છે કે પૂછાય તેના વિશેની ચર્ચા કરી દોસ્તો. વધારાની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.